गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छे बधा मजामां ने? आजे आपणे शीखशुं पाठ 12 विद्युत तथा परिपथ। ते पहेला थोडी आपणे चर्चा कर लीए। चेप्टर 10 अने चेप्टर 11 नो स्वाध्याय छे, ए तमने पीडीएफ द्वारा मोबाइल मां मळी जशे। आपणे एमांथी जे तमने पीडीएफ फाइल आवे ए तमारी पाकी बुक नी अंदर लखवानी छे। चेप्टर 10 अने चेप्टर 11। विद्युत तथा परिपथ। विद्युत पहला पहला सवाल आवे, विद्युत એટલે શું? આપણે કે સર પાવર, વિદ્યુત એટલે વીજળી। તો આપણે હવે જોઈએ વિદ્યુત શેમાંથી મળે, કઈ રીતે મળે છે। તો કે આપણે વીજળીનો ઉપયોગ ઘણા બધા કાર્યોને સરળ બનાવવા માટે કરીએ છીએ। ઉદાહરણ તરીકે આપણે વીજળીનો ઉપયોગ કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા માટે કરીએ છીએ। અથવા જમીનની સપાટી પરથી પાણીને આગાશી પર રાખી ટાંકીમાં પહોંચાડવા માટે કરીએ છીએ। અન્ય કયા કયા કાર્યો છે જેને કરવા માટે તમે વીજળીનો ઉપયોગ કરો છો, તેમાંથી કેટલાકની યાદી તૈયાર કરી તમારે નોંધપોથીમાં લખો। આપણે વીજળીનો ઉપયોગ શેમાં શેમાં કરીએ છીએ? તો કે આપણે કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે, અથવા જમીનની અંદર જે આપણે ટાંકો હોય એમાંથી ઉપર પાણી ચડાવવા માટે, પ્લસ બીજા કયા શેમાં શેમાં આપણે ઉપયોગ કરીએ છીએ ઈ સિગ્મા તો કે આપણે શેમાં શેમાં બીજો ઉપયોગ કરીએ? તો કે આપણે છે અત્યારે ક્લાસની અંદર બધા બેઠા છો, ક્લાસની અંદર આપણે લાઇટ ચાલુ કરીએ તો એમાં એક પ્રકારનો વિદ્યુત જ આપણે ઉપયોગ કરીએ છીએ। લેમ્પ ચાલુ કરીએ તો એક પ્રકારનો વિદ્યુત જ ઉપયોગ કરીએ છીએ। આપણી ઘરની અંદર વોશિંગ મશીન હોય, ફ્રીજ હોય કે ટીવી હોય કે આપણે એક્સ હોય છે કે આપણે મોબાઈલ પણ ચાર્જિંગ ક્યારે મૂકીએ છીએ ત્યારે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે વિદ્યુત પરિપથનો। તો વિદ્યુત ઈ એક પ્રકારની વીજળી છે। ઈ કઈ રીતે ઉત્પન્ન થાય છે? આ પાઠની અંદર આપણે શીખવાનું છે કે વિદ્યુત કઈ રીતે ઉત્પન્ન થાય છે અને આપણે એનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ। આપણે સવાલ થાય કે સર વિદ્યુત કઈ રીતે ઉત્પન્ન થતો છે, કેવી રીતે થતો છે? તો આપણે એ શીખવાનું છે કે આપણે વિદ્યુત કઈ રીતે ઉત્પન્ન થાય છે અને એનું શું શું કાર્ય છે। તો આપણે આગળ જોઈએ, શું તમારી યાદીમાં પ્રકાશ માટે વીજળીનો ઉપયોગ સામેલ છે? સૂરજ આથમ્યા પછી પણ આપણા ઘર, રસ્તાઓ, ઓફિસો તથા કારખાનાની વીજળી પ્રકાશિત કરે છે, જે રાત્રે સતત કામ કરવામાં આપણને સહાય કરે છે। વીજળી આપણને વીજળી મથકમાંથી પ્રાપ્ત થઈ છે, તેમ છતાં વીજળીનો પુરવઠો ઠપ થઈ શકે છે અથવા કોઈ સ્થાન પર ઉપલબ્ધ નહીં થઈ શકતી। એવી સ્થિતિમાં આપણે પ્રકાશ માટે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ। ટોર્ચમાં એક બલ્બ હોય છે જેની સ્વિચ ઓન કરી ત્યારે તે પ્રકાશ આપે છે અને ટોર્ચને વીજળી ક્યાંથી મળે છે? હવે આપણને સવાલ થાય, આપણે માનો કે સૂરજ આથમ્યા પછી સૂરજ જ્યારે ઉગેલો હોય દિવસ દરમિયાન તો આપણે પ્રકાશની જરૂર ના પડે। અમુક વસ્તુ એવી કે જ્યારે સૂરજ હોય ત્યારે આપણે લાઇટ કરવા ચાલુ પડતી જરૂર પડતી નથી। તો અત્યારના જ વાતાવરણનું આપણે એક એક્ઝામ્પલ લઈએ તો તે કેવું વાતાવરણ છે કે આપણને એમ થાય કે ઠંડી જેવું છે, વરસાદ આવે છે, તો અત્યારે આપણે લાઇટની જરૂર પડે, પણ જ્યારે ઉનાળાની અંદર સૂર્યનો પ્રકાશ આવતો હોય તો આપણે લાઇટની જરૂર ના પડે। પણ રાત્રિ દરમિયાન કોઈ પણ કારખાના હોય, ઉદ્યોગો હોય એને ચલાવવા માટે આપણને બધાને ખ્યાલ છે કે રાત્રે આપણે ઉદ્યોગોને એવી બધાને ચલાવવા માટે શેની જરૂર પડે? વીજળી, યંત્રો છે શેનાથી દ્વારા કામ કરતા હોય? વીજળીથી। અત્યારના જમાનામાં મોટ મોટી યંત્રો છે એ વીજળીથી કામ કરે છે, વિદ્યુતથી। પહેલાના જમાનાની અંદર જે યંત્રો હતા એ શેનાથી કામ કરતા હતા? તો કે ડીઝલ છે, પેટ્રોલ છે અથવા કેરોસીન દ્વારા। અત્યારના જે એકમો છે એ વીજળી દ્વારા કામ કરે છે। કોના દ્વારા કામ કરે છે? વીજળી દ્વારા। ખબર છે ને બધાને, તમારા પપ્પાની કારખાનામાં કામ કરવા જતા હોય તો કેવી રીતે કામ કરે છે? તો કે વીજળી અને એનો કઈ રીતે ઉત્પન્ન થાય એ રીતે કામ કરે છે। તો હવે આપણે એ શીખવાનું છે કે વિદ્યુત આવે ક્યાંથી? માનો કે લાઈટ ગઈ છે, એટલે આખા શહેરની અંદર એક જગ્યાએ વીજળી વિદ્યુત આવતો હોય છે, જેને આપણે કહીએ છીએ, આપણે અત્યારે સાદી ભાષામાં કહીએ તો PGVCL, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, અથવા ટોરેન્ટો પાવર। ટોરેન્ટો પાવર એટલે એ પ્રાઇવેટ એજન્સી છે જે પોતે વીજળી ઉત્પન્ન કરે છે અને હંમેશા યાદ રાખજો, વીજળી છે તે રીતે ઉત્પન્ન થઈ તો હવા દ્વારા ને તો પાણી પર, પ્લસ બીજી રીતે કરવું તો કોલસા છે, કોલસાને બાળી પણ વીજળી આપણે ઉત્પન્ન કરી શકીએ। આપણે સરદાર સરોવર ડેમ તમે નામ સાંભળ્યું હોય એટલું બધા, નર્મદા પાસે સરદાર સરોવર ડેમ છે જે સૌથી વધારે આપણે ખબર છે માનવ ઉપર
જે ડેમ છે તમે જોવા ગયા હોય નર્મદા જિલ્લાની અંદર આવેલું છે સરદાર સરોવર ડેમ જે આપણા ગુજરાતનો સૌથી મોટો મોટો ડેમ છે ત્યાં આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ એ વીજળી જે ગુજરાત સરકાર પોતાની હોય એ પછી અલગ અલગ સબ સ્ટેશન માનો કે આપણા અમદાવાદની અંદર જે સ્ટેશન હોય એ સબ સ્ટેશન કહેવામાં આવે છે અલગ અલગ સબ સ્ટેશન પર મોકલે છે હવે આગળ માર્કેટ એક વિદ્યુત કોષ જેને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રિક સેલ ઇલેક્ટ્રિક સેલ વિદ્યુત કોષ આપણે બીજું એનું ઉદાહરણ આપો ઘડિયાળની અંદર ઘડિયાળની અંદર આપણે શું નાખીએ છીએ શું નાખીએ છીએ બાળકો સેલ શું નાખીએ છીએ સેલ આપણે ઘડિયાળની અંદર શું નાખીએ તો કે સેલ સેલનો ઉપયોગ કરીએ આપણે ચાલો સેલ નાખી દીધો ટોટના બદલે વીજળી વિદ્યુત કોષ દ્વારા પ્રાપ્ત થાય છે વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોતના રૂપે આલારામ ઘડિયાળ રેડિયો કેમેરા તથા અન્ય ઉપકરણો કરવો શું તમે વિદ્યુત કોષને ધ્યાનપૂર્વક જોયું છે તમે જોયું છે તેની એક બાજુ ધાતુની કેપ તથા બીજી બાજુ ધાતુની ડિસ્ક હોય છે શું તમે વિદ્યુત કોષ ઉપર એક ધન ચિહ્ન તથા એક ઋણ ચિહ્ન જોયું છે વિદ્યુત કોષમાં ધાતુની કેપ ધન ધ્રુવ તથા ધાતુની તપ ઋણ ધ્રુવ કહેવાય છે બધા વિદ્યુત કોષમાં બે ધ્રુવ હોય છે જેમાં એક ધન અને બીજો ઋણ હોય છે વિદ્યુત કોષ એટલે સેલ વિદ્યુત કોષને શું કહેવાય બાળકો સેલ શું કહેવાય સેલ ભલે આપણે ખ્યાલ આવે કે આપણે જોઈ જોઈ સેલ તમે તે રિમોટ વડે ગાડી હોય કોઈ પણ ઇલેક્ટ્રિક રમકડા હોય તેમાં આપણને ખબર છે સારી રીતે સેલનો ઉપયોગ થાય છે તો કે સેલ હા એને વૈજ્ઞાનિક ભાષાની અંદર સાયન્સની ભાષામાં વિદ્યુત કોષ કહેવાય શું કહેવાય છે હા બરોબર છે સમજો છો તમે તમે વિદ્યુત કોષ તો બધે જોઈ લો તમે બધા ના ઘરે વિદ્યુત કોષ હશે છે ને નથી હોય જ બધા ઘરે વિદ્યુત કોષ હોય કઈ રીતે હશે વિદ્યુત કોષ તો કે આપણે ઘડિયાળની અંદર વિદ્યુત કોષ હોય તો હશે અથવા આપણા અલાર્મ ની અંદર અથવા આપણા ટીવી ના રિમોટ માં હોય ને ટીવી ના રિમોટ ની અંદર એસી ના રિમોટ ની અંદર હોય ને તો કે હું પેલા ના પડતા હતા હવે આ પાડો છો બધાની ઘરે વિદ્યુત કોષ હોય છે સમજાઈ ગયું હવે વિદ્યુત કોષનો આપણે ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ વિદ્યુત કોષને આપણે એમાં જો બે ચિહ્ન હોય એક તો ધન અને એક ઋણ ધન એટલે પ્લસ અને ઋણ એટલે માઇનસ આપણે સેલ લગાવવાનો હોય રિમોટની અંદર તો આપણને એમાં પેલા બતાવવામાં આવશે કે આ ધનની નિશાની છે આ ઋણની નિશાની છે તમારે સેલ કઈ બાજુ લગાડવાનું છે કેવી રીતે લગાડવાનું છે એ જોવાનું છે વિદ્યુત કોષની અંદર પ્લસ અને માઇનસ આ બે નિશાની હોય આ છે ધન અને આ છે ઋણ સમજાઈ ગઈ તમને આવી નિશાની તમારે વિદ્યુત કોષની અંદર હોય છે સેલની અંદર હવે તમે બે સેલ છે ધન બાજુ જોડી દો તો સેલ કામ કરશે નહીં જ્યાં બે સેલનો ઉપયોગ થાય છે જ્યાં બે વિદ્યુત કોષ સેલ આપણે શું કહેશું અત્યારે વિદ્યુત કોષ હજી એક વાર કહું છું આપણે સેલને શું કહેશું વિદ્યુત કોષ ખાસ યાદ રાખો કે સેલને અત્યારે વિદ્યુત કોષ નામ આપ્યું છે આપણે સેલ નહીં બોલીએ સેલ તો આપણી ભાષાની અંદર આપણે બોલીએ છીએ સેલ થઈ ગયા છે ઘરેથી લેતા આવજો આપણે મમ્મી છે પપ્પા છે રિમોટ ના સેલ થઈ ગયા છે તો આપણે એમ કહીએ સેલ થઈ ગયા છે હવે સેલ તો આપણે કહેશું કે વિદ્યુત કોષ શું બોલવાનું છે વિદ્યુત કોષ ખાસ યાદ રાખજો એટલે આપણે શું કહેશું વિદ્યુત કોષ જે ધન અને ઋણ એક બાજુ ધન હોય છે એક બાજુ ઋણ હોય છે તમને એક બીજું ઉદાહરણ આપું આપણે ઘણી જગ્યાએ જાતા હોય વીજળીના થાંભલા જેને આપણે કહીએ તાર વીજળીના થાંભલા અથવા તાર હોય જે તમને છોકરીનું નિશાનનું નીચેથી હાડકા હોય જેમ કહેવાય ડેન્જરની નિશાની શું કહેવાય એ શું કામ લખેલી હોય ચેતવણી લખેલી હોય ઉપર લખ્યું હોય ચેતવણી અથવા એમ કે નીચે ડેન્જરસ છે અથવા એમ કે કોઈ ભયજનક છે શું કામ તો ત્યાંથી કેટલો પાવર જાતો હોય આપણને ખબર છે સામે આપણે એક પ્રશ્ન છે સર કે આપણે તાર ને અડી આપણે જે પાવર જાતો હતા અત્યારે તો એ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હજી ગામડાની અંદર થાંભલાની હોય તો થાંભલાની અંદર જે પાવર હોય તો આપણને એવો પ્રશ્ન થાય સર આ થાંભલાની પાવર હોય તો એ કઈ રીતે થતો હશે તો આપણને અત્યારે બીજો સવાલ આપણે જોઈએ તો આપણને એમ થાય કે ભાઈ થાંભલાની અંદર જે પાવર હોય એ સબસ્ટેશન માંથી આવતો હોય ક્યાંથી આવતો હોય પાવર માંથી સબસ્ટેશન અંદરથી આવતો હોય તો
એની અંદર આપણે જે 66 કેવી એવું લખેલું હોય એ બધે શું હોય એટલે કિલોવોટ હોય છે 66 કિલોવોટ પાવર આ લાઈનની અંદરથી પસાર થાય છે 32 કેવી તો કે 32 કિલોવોટ પાવર આથી પસાર થાય છે આપણે સામાન્ય 120 વોલ્ટ એટલે સામાન્ય 120 વોલ્ટ મોબાઈલ નું ચાર્જર કે 65 વોલ્ટ નું હોય 30 વોલ્ટ નું હોય 40 વોલ્ટ નું હોય એ સામાન્ય પાવર છે શું થયો સામાન્ય પાવર જ્યારે આ તો 66 કેવી ની લાઈન હોય કે 66 કિલો વોલ્ટ પાવર એથી પસાર થતો હોય આપણને ખબર છે આપણે હાથ પર પાડી શું થાય આપણું શું થાય ખબર છે કોઈ ડ્રાઇવર કરતા હો ક્યારે કોણ હા સર એ કીધું તો ચાલો આપણે અડીએ શું થાય રામ રમી જશે શું થશે હા સીધા જ આપણે ભગવાન પાસે ડાયરેક્ટ મીટિંગ થઈ જશે પાપને પ્રશ્ન થાય સર પંખીઓ બેઠા હોય કે પક્ષીઓ બેઠા હોય તો એ લોકોને કેમ કહી શકતા તો જો જો એ બેઠા હોય એના પગના પગ જે છે એ પાવર કંટ્રોલ કે પાવર ચાલુ હોય પણ એને કાઈ ન થાય કારણ કે એની રચના એ તો બધા પક્ષીઓ તાર ઉપર જ બેઠા હોય તો ફટાફટ એ ટપો ટોપ મારવાના પણ એટલે મતલબ કહેવાનો મતલબ એ છે કે અહીંયા આપણે જે ભય જગત જે ડેન્જરની નિશાની છે એ આપણને શું સૂચવે છે કે અહીંયા આપણે ખતરો છે આપણને કોક ચેતવે કે ભાઈ ખતરો છે આપણને કોક અહીં સૂચવે કે ભાઈ ખતરો છે તો એ આપણે પાછા જઈએ તો એ એક પ્રકારની આપણે ભૂલ જ કહેવાય હું તમને એમ કહું કે આપણો ખાડો છે કોઈ તો એ નહીં જ ખડે પાછા જાશો તમારે શું થશે એક પ્રકારનો તમારો ખતરો જ છે તમે ત્યાં જાઓ પાછા પડી જાઓ શું થાય અહીંયા આગળ ખાડો છે આપણને એમ જ કીધું ખાડો છે તો આપણે ત્યાં જાશું હવે જો ચેતવણી પેજ નંબર 116 ઉપર એ પૂછ્યું તમે વિદ્યુત થાંભલા વિદ્યુત મફતો તથા અન્ય સ્થાન ઉપર ભયસૂચક ચિહ્ન જોયા છે આ દર્શાવે છે કે વીજળીનો ઉપયોગ સાવચેતીથી ન કરવામાં આવે તો અત્યંત ભયજનક પુરવાર થાય છે જો વીજળી તથા વીજળીથી ચાલતા ઉપકરણોનો સાવધાનીપૂર્વક ઉપયોગ ન કરવામાં તો ગંભીર ઇજાનો મૃત્યુ પણ થઈ શકે છે આપણે ખબર આપણે પંખો સતત ચાલુ કે ચાર પાંચ દિવસ લઈ જઈએ પંખો શું હાલત થાય શું થાય બળી જાય સતત ને સતત ફેરા રાખે તો પંખાની શું હાલત થાય બળી જવાનું છે પંખો પંખો કઈ ક્યાં ચાલુ રહેવાનો નથી પંખાની શું હાલત થશે એ બળી જવાનું છે તો આપણે અહીં શું કીધું છે કે આપણે એ રીતે કહેવાનું છે એ રીતે સમજવાનું છે કે આપણે જે સિગ્નેચર એક્ટિવ હોય આપણે કોઈ પણ વસ્તુ છે આપણે ગાડી ચલાવતો હોય તો આપણે સિગ્નેચર એક્ટિવ હોય ડાબી બાજુ વળો જમણી બાજુ વળો સીધા જાઓ તો આપણે કેમ સૂચનાનું પાલન કરીએ છીએ જ્યારે આપણે અત્યારે જો હમણાં ઉત્તરાયણ ગઈ તો તમને બધા બાળકો ખ્યાલ જ હશે તો પતંગ લેવા માટે તમે ત્યાં દોડતા હો અત્યારે તમે આવી જગ્યાએ આપણે તો અંડરગ્રાઉન્ડ લાઈન છે અહીં થાંભલા નથી જ્યારે ગામડાની અંદર થાંભલા લેવું હોય એના મોટા મોટા સબસ્ટેશન એને કહેવાય કે જે સબસ્ટેશન મતલબ કે આખા એરિયાનો પાવર એક જગ્યાએથી જાતો હોય ચાલ વધારે હોય કે આવી ડેન્જરની નિશાની મારેલી હોય જ્યાં બાળકોને ખબર ન હોય નાના બાળકો હોય તો એને ખ્યાલ ન હોય કે પોતે શું કરે છે અચાનક સીધા અહીંયા જાય જય સીધા આપણને એમ કહેવો પતંગની આપણી ઈચ્છા થઈ છે પતંગ લૂંટી લઈએ એક બે રૂપિયાના પતંગ માટે આપણો જીવ કેટલો જોખમમાં નાખે છે ત્યારે આપણને ખબર છે કેટલા બધા કિસ્સા બનતા હોય કે બેડી ઉપર ઠીક કરે તો નીચે આવી જાય બે રૂપિયા પતંગ લૂંટવામાં આપણને ખબર નથી કે આપણે કઈ બાજુ જાય છે તો એ પ્રકારના વિદ્યુત જે છે એના પરિપથો છે એ ક્યાંથી નીકળે છે કેવી રીતે નીકળે છે એ એકદમ આપણને સમજાવવા માટે આ પાઠનું નામ છે વિદ્યુત તથા પરિપથ પરિપથ તેનો શબ્દ છે વિદ્યુત એ આપણે શીખ્યા હવે આપણે શીખવાનું છે પરિપથ પરિપથ એટલે રસ્તો એક સાદી ભાષામાં જે તમને કહો પરિપથ એટલે રસ્તો ખાસ યાદ રાખજો પરિપથ એટલે એને શું કહેવાય રસ્તો તે ક્યાંથી પસાર થાય છે વિદ્યુત છે તે ક્યાંથી પસાર થાય છે એને પરિપથ કહેવામાં આવે છે પરિપથ એટલે વિદ્યુત છે આપણે ક્યાંથી અહીંથી જાય છે અહીંથી જાય છે ક્યાંથી જાય છે આપણે એને શીખવાનું છે એનું નામ છે પરિપથ શું છે સરસ તમને બધાને ખ્યાલ જ છે કે પરિપથ કોને કહેવાય આપણે શીખવાનું છે એના માટે આપણે અલગ અલગ પ્રયોગ કરવાના છે પ્રયોગ માટે સામની બરાબર પાસે તો એક કોષ પેડો જોયો શેલ્ફો પેડો જોશે બધા પાસે તો એ શેલ્ફનો ઉપયોગ
प्लस અને માઈનસ ની નિશાની હોય સેલ પૂરો થઈ આપણે કેમ ખબર પડે સેલ પૂરો થઈ ગયો છે એટલે વિદ્યુત કોષ કેમ ખબર પડે પૂરો થઈ ગયો છે તો કે આપણે કામ કરતું બંધ થઈ જાય મતલબ કે ટીવી નું રિમોટ છે એ કામ કરતું બંધ થઈ જાય એટલે આપણને શું થાય કે બેર હવે આનો અંદર નો જે સેલ છે એ પૂરો થઈ ગયો છે પણ તમે ક્યારે સેલ ને જોયો આપણે શું કહેતે કે દીએ ડસ્ટબિન બનાવી કચરા ટોપી માં નાખી પણ હવે જ્યારે તમારી ઘરે જ્યારે સેલ પૂરો થાય ત્યારે તમારે એક વસ્તુ કરવાનું છે સેલ ને તમારે તોડવાનું છે શું કરવાનું છે સેલ ને તોડવાનું છે પૂરો થઈ ગયો ચાલુ ઉતર ઘરે કાઢી લેતા નહીં હા હા ચાલુ સેલ હોય ત્યારે ઘરે નિયમ ના કે અક્ષરે તોડવાની દીધો છે જ્યારે પણ પૂર્ણ થાય ત્યારે સેલ ને તમારે કાઢી એનું અવલોકન કરવાનું છે શું કરવાનું છે અવલોકન કઈ રીતે અવલોકન કરશો તો તે વિદ્યુત ને તમારે જે વિદ્યુત સેલ છે એને તોડવાનું છે શું કરવાનું છે એને તોડવાનું તો વિદ્યુત સેલ ને જ્યારે તોડશો તેમાંથી તમને કાળો પાવડર નીકળશે શું નીકળશે જેને કાર્બન કહેવાય શું કહેવાય હવે તમે પાણીની ચાલતી ઘડિયાળ કેવી જોઈ છે નહીં ને આપણે નેક્સ્ટ લેક્ચરમાં બતાવું અને પછીના લેક્ચર ની અંદર આપણે બતાવશું કે પાણીથી કઈ રીતે ઘડિયાળ ચાલે હા આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર પાણીથી કઈ રીતે ઘડિયાળ ચાલે એ તમને બતાવશું હા પાણીથી ઘડિયાળ ચાલે તમને પ્રેશર કઈ રીતે ચાલે તો મેં કીધું ને તમારી પાસે જે આ વધારાના સેલ છે જે કામ કરતા નથી કામ કરતા હોય એવા સેલ નહીં જે સેલ કામ કરતા નથી એ સેલનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે એ શીખવાનું છે એના માટે જો તમને આકૃતિ એક છે વિદ્યુત કોષમાં આકૃતિ 12 કે વિદ્યુત સેલ જોઈ લો પ્લસ અને માઈનસ આમાં થોડોક જાણો છો સેલ ની અંદર અલગ અલગ પ્રકાર હોય આપણે જે પેન્સિલ છે આપણે લેવા જઈએ છું કે રિમોટ ના સેલ આપો અથવા એસી ના રિમોટ ના સેલ આપો અથવા ઘડિયાળ ના સેલ આપો ટોર્ચ ના સેલ આપો ટોર્ચ એટલે આપણે પાસે જે લાઈટ હોય એ ટોર્ચ કહેવાય ટોર્ચ ના સેલ આપો બધા ના સેલ કેવા કેવા હોય અલગ અલગ હોય કોકનો પેન્સિલ પાતળો હોય થોડો જાડો હોય પછી થોડો મોટો હોય પેલા મોટા સેલ આવતા ટોર્ચ ની અંદર પેલા આવડા આવડા મોટા મોટા સેલ આવતા હવે તો ટોર્ચ પણ ચાર્જિંગ થી ચાલુ થવા મળી કે વિદ્યુત થી ચાલુ થઈ જાય છે એટલે એવી રીતે ટોર્ચ ચાલુ થતી નહીં વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થોમાંથી વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરે છે જ્યારે વિદ્યુત કોષમાં રહેલ રાસાયણિક પદાર્થ વપરાય છે ત્યારે વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે મેં પહેલા વાત કરી કે આપણે સેલ જ્યારે તમે તોડશો છે નકામો સેલ છે એ તમે એને જ્યારે તોડશો તેમાંથી કાળો પાવડર જેને કાર્બન કહેવાય છે નીકળશે એ રાસાયણિક પદાર્થ છે શું છે રાસાયણિક પદાર્થ જ્યાં સુધી એની ઈ એક્ટિવ હશે જ્યાં સુધી કામ કરશે ત્યાં સુધી આપણું રિમોટ કામ કરશે પછી અચાનક ધીમે 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 રિમોટ છે એ આપણું ઓછું અચાર છે એટલે આપણને છેલ્લે તો આપણે ઠપકારી ઠપકારી રિમોટ ચલાવ્યું ચલો ઘણા બધા ઠપકારતા હશે આમાં રિમોટ ઠપકારતા હશે ચાલ રિમોટ થી આપણે કઈ શું કામ કરવું કઈ રીતે કરવું તો અહીંયા તમારું એક કામ પૂર્ણ થઈ જાય સેલ તમારો પૂર્ણ થઈ જાય ત્યારે એ રાસાયણિક પદાર્થ કામ કરતો બંધ થઈ જાય છે માટે એ સેલ છે એ ઉપયોગમાં આવતો નથી એટલે જ આપણે કહીએ છીએ કે એની અંદર રાસાયણિક પદાર્થ છે શું કહેવાય કાર્બન કહેવાય શું કહેવાય એ કાર્બન એ કાર્બન કામ કરતો બંધ થઈ જાય છે એટલે એ સેલ આપણને ઉપયોગમાં આવતો નથી હવે અહીંયા આપણે સેલ કઈ રીતે ઉપયોગમાં લેવો એ વિદ્યુત કોષ ફરીથી કઈ રીતે કામ કરવો એ આપણે અહીંયા શીખવાનું છે એના માટે આપણે શું કરશું હવે તો કે આપણે સેલ લેશું ટેસ્ટ પીરિયડ ની અંદર સેલ લઈને આપણે જોશું કે આપણને શું કહેવા માંગે છે અને એના ઉપરથી આપણે પાછું અવલોકન કરશું તો હજી એક વાર કહું છું વિદ્યાર્થી મિત્રો કે જે 10મું ચેપ્ટર અને 11મું ચેપ્ટર છે એનો સ્વાધ્યાય તમને પીડીએફ ની અંદર મળી જશે પીડીએફ ફાઇલ ની અંદર જે મળી જશે તમારે જેટલા પેજ આવે 6 પેજ કે 7 પેજ એ તમને નવનીત માંથી ગાઈડ માંથી લખવાના રહેશે તમારે જોઈ જોઈ તમારે પાકી બુક ની અંદર લખવાના રહેશે જ્યારે સ્કૂલ ચાલુ થશે
ત્યારે હું સિગ્નેચરમાં સહી માટે લઈ લઈશ ચેપ્ટર 10 અને 11 માં અને તમારે કાઈ પણ પ્રશ્ન હોય તો મને કોન્ટેક્ટ કરો અથવા મને મળી જાઓ મને પ્રશ્ન કરો કે સર ભાઈ ચેપ્ટર 10 ની અંદર અથવા ચેપ્ટર 11 ની અંદર અમને કાઈ સમજાતું નથી તો તમે જ્યારે મને મળશો મને વાત કરશો તો મને ખબર પડશે કે તમારે શું કરવાની જરૂર છે અથવા શું નહીં તો હવે અત્યારે આપણે વિદ્યુત અને પરિપથની અંદર આપણું જે છે એ અત્યારે આટલું જ રાખીએ છીએ તમે કહેતા હોય તો વધારે સમજાવી પણ તમને સમજવાની જરૂર છે વધારે નહીં ને મેં કીધું એમાં સેલ છે એ પૂર્ણ થઈ પછી જ લેજો અત્યારે નવે નવો સેલ કે કેમ ન કે તો સાહેબ તોડવાન કીધો ખાંડ ચીલી મંડી ન પડતા હા બડે મિત્ર અહીં ફરિયાદ આવશે નહીં આવે સરસ અને જેટલું કરીએ એટલું રિવિઝન કરી લેવાની જરૂર છે જેટલું પણ શીખવાડું ન સમજાતું હોય તો એક વાર વાંચી જાજો અને પછી મને કહેજો બરોબર રેડી.